ખેડ બ્રહ્મા. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના ચાંદોલિયા પાસે સાબરમતી નદીમાં ગણેશ વિસર્જન કરવા માટે આવેલા હિંમતનગરના ગઢોડાના 3 યુવક તથા એક આધેડનું પાણીમાં ડૂબી જવાથી મોત થયું હતું. તો પ્રાંતિજ હિંમતનગર માણસા ફાયર ટીમ તથા સ્થાનિક તરવૈયાઓની મદદથી શોધખોળ બાદ ચારેની લાશ મૃત હાલતમાં મળી આવી હતી. પ્રાંતિજના ચાંદલોલિયા પાસે આવેલા સાબરમતી નદીમાં રવિવારની સાંજના સમયે હિંમતનગરના ગઢોડા ગામમાં રહેતા કેટલાક લોકો ગણેશ વિસર્જન માટે અહીં આવ્યા હતા અને ગણેશજીની મૂર્તિનું વિસર્જન બાદ 3 યુવકો સંજય બાબુભાઈ પટેલ ઉંમર વર્ષ 17 રહે ગોધરા, સુરજ પ્રકાશભાઈ પટેલ ઉંમર વર્ષ 15 રહે ગઢોડા અને અજય ઈશ્વરભાઈ રાવળ પાણીને જોઈને પાણીમાં નાહવા પડ્યા હતા, જેમાં 3 યુવકો ડૂબવા લાગતા બૂમાબૂમ થતા સાથે આવેલામાંથી ગાંડાભાઈ રાવળ રહે જત્રાલ ઉંમર વર્ષ 55 પાણીમાં બચાવવા માટે ગયા હતા, પણ પાણી ઊંડું હોવાથી તેઓ પણ પાણીમાં ડૂબર્યા હતા અને ચારેયનો પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. તો આ અંગેની જાણ પ્રાંતિજ ફાયરની ટીમ તથા પ્રાંતિજ પોલીસ તથા 108 કરવામાં આવતા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તો પ્રાંતિજ ટીમ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી અને હિંમતનગર ફાયર ટીમને જાણ કરાતા તેઓ પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિક તરવૈયાઓની મદદથી શોધખોળ હાથ ધરી હતી અને અંધારું થતાં તથા ઝરમર ઝરમર વરસાદ વચ્ચે એક યુવકની મૃત હાલત મળી આવ્યો હતો. તો બીજા દિવસે પ્રાંતિજ હિંમતનગર માણસા ટીમ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી, જેમાં એક યુવકની મૃત હાલતમાં લાશ મળી આવી હતી. ત્યારબાદ યુવક અને આધેડની લાશ પણ મૃત હાલતમાં મળી આવી હતી. તો માણસા પોલીસ સ્ટેશનની હદમાં લાગતા માણસ પોલીસે ગુનો નોંધી મૃતકોને માણસા પીએમ અર્થે મોકલી આપ્યા હતા. સંજય